બે ની આ વર્ષે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો છન્નુ હજાર આઠસો છોતેર રૂપિયા હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે બરાબર રકમ ને જોવાની તમને હું શોધવાનું કીધું અમૃતાને કુલ કેટલી રકમ મળશે હવે અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો આપણે અહીંયા એક વખત જોઈ લ્યો અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે હવે જો તમને અહીંયા એવી સૂચના નથી આપી કે અમૃતા અને દિવ્યા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અથવા તો અમૃતા અને દિવ્યા ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે આવી સૂચના નથી આપી પણ જે તમને પ્રમાણ આપેલું છે એ મૂડીનું પ્રમાણ છે પ્રમાણ છે કોઈ સૂચના નથી તો અહીંયા ભાગીદારો છે અહીંયા પ્રમાણ આપેલું નથી તો ભાગીદારો સરખા હિસ્સે નફો વેચશે ઓગણીસો બત્રીસ ના કાયદા મુજબ માની લેશું તો અહીંયા અમૃતા અને દિવ્યા બે ભાગીદારો છે નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું નથી એટલે અહીંયા નફા નુકસાન વેચણીનું પ્રમાણ થાય એક જેમ એ તો આપણે પેલા લખીએ નફા સરવાળો કરો એટલે કેટલો થાય બે ત્યાર પછી મૂડીનું પ્રમાણ આપેલું છે પણ મૂડીનું પ્રમાણ તો મૂડી વેચવા માટે ઉપયોગમાં લેવાય નફો વેચવા માટે ઉપયોગમાં લેવાય નહીં હા જો તમને એમ સૂચના આપી હોય કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તો આપણે એને ધ્યાનમાં લેવું પડે નહીં મૂડીનું પ્રમાણ કે ધ્યાનમાં લેવાનું નથી હવે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર પછી કમિશન આપવાનું છે જો અમૃતા અમૃતા કોણ હતી તો કે એક પેઢીની ભાગીદાર છે તો કે અહીંયા અમૃતા છે એ ભાગીદાર છે તો કમિશન કોનું શોધવાનું કીધું ભાગીદારનું તો અહીંયા અમૃતાનું કમિશન શોધવાનું છે હવે અહીંયા જો વર્ષના અંતે પેઢીનો નફો છન્નું હજાર આઠસો છોતેર હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો બે વસ્તુ તમને અહીંયા આપેલી છે પેલા તો તમને કમિશન આપવાનું છે એમ કીધું એટલે અમૃતાને તમારે કમિશન આપવાનું આઠ ટકા ત્યાર પછી પેઢીનો નફો આપેલો છો તો પેઢીમાં અમૃતાનો નફા ભાગ જે હશે એ નફા ભાગ જેટલો પેઢીમાંથી એને આપણે નફો આપવાનો છે તો એ અમૃતાને બે વસ્તુ મળશે કમિશન અને અમૃતાના ભાગનો નફો પણ એ આપણે એક અમૃતાનું કમિશન શોધવાનું છે હવે કમિશન શોધવા માટે આપણી પાસે બે સૂત્ર હતા એમાં પહેલું સૂત્ર હતું જો રકમમાં પેઢીનો કુલ નફો આપેલ હોય બીજું સૂત્ર હતું જો રકમમાં ભાગીદાર ભાગનો નફો આપેલ હોય તો આપણે રકમમાં જોવાનું કે કમિશન કમિશનનો દાખલો છે હવે કમિશનનો દાખલો છે તો આપણે જોવાનો નફો કોનો આપેલો છે તો અહીં તમને સ્પષ્ટ સૂચના આપી કે જો વર્ષના અંતે પેઢીનો નફો છો હજાર આઠસો હોય તો એનો અર્થ એમ થયો છે તો કે પેઢીનો કુલ નફો જો પેઢીનો કુલ નફો રકમમાં આપેલો હોય તો આપણું સૂત્ર થાય કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો પ્લસ કમિશનનો દર તો આ સૂત્રથી આપણે અહીં દાખલો ગણસુ તો અહી પેલું સ્ટેપ આપણે ગણસું કમિશન નું લખીએ કમિશન બરાબર પેઢી કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં માં સો પ્લસ કમિશનનો દર પેઢીનો નફો આપણને આપેલો છે દર એટલે કે સો વત્તા કમિશન આઠ ટકા એટલે સો વત્તા આઠ એટલે કેટલું થાય એકસો આઠ તો છન્નો હજાર આઠસો ગુણ્યા આઠ ભાગ્યા એકસો ને આઠ કરો તો કમિશન આવશે રૂપિયા સાત હજાર એકસો ને આ મેળવ્યું અમૃતાના ભાગનું કમિશન હવે અમૃતાના ભાગનો નફો હવે અમૃતાના ભાગનો નફો આપણે શોધવો હોય તો અહીં ભાગીદારો છે એ કુલ નફો ન વેચે એ વેચણી પાત્ર નફો વેચે હવે કુલ નફો અને વેચણી પત્ર નફો એ બંને વસ્તુ અલગ અલગ છે કુલ નફો કોને કહેવાય તો કે કુલ નફો છે એની અંદર કમિશન બાદ કરેલું હોય નહીં વેચણી પત્ર નફો કોને કહેવાય તો કે એની અંદર કમિશન બાદ થઈ ગયેલું હોય તો અહીંયા આપણને કુલ નફો આપેલો હતો હવે કુલ નફો છે તો એનો અર્થ એમ થાય કે આ કમિશન આની અંદર સમાયેલું હતું એને કુલ નફો કહેવાય તો અહીં ભાગીદારોને ભાગીદારો એ જો નફો વેચવો હોય તો પેલા પેઢીના જે કાંઈ ખર્ચ હોય એ ખર્ચ નફામાંથી શું કરવા પડે બાદ કરવા પડે તો અહીંયા અમૃતાને કમિશન ચૂકવવાનું છે તો કમિશન કોણ ચૂકવશે તો કે તો પેઢી ચૂકવશે પેઢી ચૂકવશે એટલે કમિશન પેઢીનો ખર્ચ કહેવાય પેઢીનો ખર્ચ કહેવાય એટલે એને નફામાંથી પહેલા બાદ કરી નાખવો પડે અને એ બાદ થઈ ગયા પછી જે નફો વધે એને વેચણીપત્ર નફો કહેવાય અને ભાગીદારો એ નફો વેચી લેશે એટલે આપણે સ્ટેપ વેચણી પત્ર નફો નફો બરાબર કુલ નફો માઈનસ કમિશન તો કુલ નફો કેટલો હતો તો કે કુલ નફો આપણને આપેલો છે છન્નું હજાર આઠસો છોતેર રકમ જો આપેલું છે સાત હજાર એકસો ને છોતેર રૂપિયા બાદ કરો એટલે નેવ્યાસી હજાર સાતસો રૂપિયા વધશે તો અહીં લખીયે નેવ્યાસી હજાર સાતસો એ આપણને મળ્યું વેચણી પાત્ર નફો હવે આ વેચણી પાત્ર નફો છે એ ત્રણ બે ભાગીદારો અમૃતા અને દિવ્યા વેચી લેશે ક્યાં પ્રમાણમાં વેચશે તો કે કોઈ સૂચના નથી એટલે એક જેમ એક એટલે કે બંને અડધો અડધો નફો છે એ વેચી લેશે પણ એમાં આપણને કોનું પૂછવું તો કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો આપણે અમૃતાનો નફો શોધવાનો દિવ્યાનો નફો શોધવાની જરૂર નથી તો અહીં લખીએ અમૃતાના ભાગનો નફો તો અમૃતાના ભાગનો નફો કેટલો તો કે વેચણી પાત્ર નફો ગુણ્યા અમૃતાનો નફા ભાગ તો વેચણી પાત્ર નફો આવ્યો નેવ્યાસી હજાર સાતસો અહીંયા જે વેચણીપત્ર નફો આવ્યો એ ભાગીદારો વેચશે નેવ્યાસી હજાર સાતસો ગુણ્યા અમૃતાનો નફા ભાગ કેટલો આપેલો છે તો કે એક જેમ એક એટલે એક ના છદમાં બેના છદમાં બે આનો પણ એકના છી હજાર સાતસો કેટલો આવશે ચુમ્માલીસ હજાર આઠસો પચાસ આ અમૃતાના ભાગનો નફો હવે તમને એમ કીધું કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો અહીં લખવાનું અમૃતાને મળતી કુલ રકમ બરાબર પેલા તો એને એના ભાગનું કમિશન મળશે પ્લસ એના ભાગનો નફો તો કમિશન કેટલું એવું હતું અમૃતાનું તો કે સાત હજાર એકસો છોતેર પ્લસ અમૃતાના ભાગનો નફો ચુમ્માલીસ હજાર આઠસો બંનેનો સરવાળો કરો તો રૂપિયા અમૃતાને કુલ રકમ મળશે નીચે લખવાનું આમ અમૃતાને